સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર દુકાનો આગળ થયેલ દબાણો દૂર કરવા મામલો હાલ તો જાણે દબાવામાં આવતો હોય તેમ નોટિસો ઉપર નોટિસો આપી ટાઈમ પસાર કરવામાં આવી રહ્યો છે. તો દબાણ દૂર કરવા માટે ખુદ નાયબ કલેક્ટરે પણ પ્રાંતિજ નગરપાલિકાને લેખિતમાં જાણ કરી છે. પ્રાંતિજ બાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત નગરપાલિકાના ખુદના શોપિંગ સેન્ટર સ્વામી વિવેકાનંદ આગર દુકાન માલિકો દ્વારા પતરાનો શેડ દુકાન બહાર બાંધકામ ઓટલા સહિતના દબાણ અંગે અરજદાર દ્વારા દબાણ દૂર કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે અને અરજદાર દ્વારા નીચેથી લઈને ઉપર સુધી રજૂઆતો કરી હતી, જ્યારે સીએમ ઓફિસ દ્વારા પણ પ્રાંતિજ પાલિકાને દબાણ દૂર કરવા માટે લેખિતમાં જાણ કરી હતી. પણ પાલિકા માત્ર દબાણ દૂર કરવાની નોટિસ આપીને ખાલી મન વાર્યું હતું, ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા નોટિસો ઉપર નોટિસો આપીને ખાલી સમય પસાર કરતા હોય તેવું લાગે છે અને નોટિસ આપીને ભૂલી જાય છે. તો અરજદાર દ્વારા નગરપાલિકામાં દબાણ દૂર કરવા પૂછતા ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા બસ હજુ એક નોટિસ આપું છું તેવું જણાવ્યું હતું, ત્યારે હાલ તો નોટિસો ઉપર નોટિસો આપીને ખાલી સમય લંબાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. તો તાજેતરમાં જ ખુદ પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર સોનલબા પટેરિયા દ્વારા પણ દબાણ મામલે નગરપાલિકાને દબાણ દૂર કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી છે, છતાં પણ પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના ખુદના શોપિંગ સેન્ટર આગળ થયેલ દબાણ હટાવવા હજુ કેમ નોટિસો ઉપર નોટિસો આપી સમય પસાર કરે છે, ત્યારે હાલ તો કંઈક રંધાઈ હોય તેવું હાલ તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે દબાણ દૂર થશે કે પછી હજુ નોટિસો આપી સમય ઉપર સમય પસાર કરવામાં આવશે, એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.